મારી રાજ્ય સરકારને ચેતવણી અને વિનંતી છે કે તાકીદે એ પેટ્રોલમાંથી જે માછીમાર ભાઈઓને પેટ્રોલ અપાય છે અને ડીઝલ અપાય છે એ સેલ ટેક્સ જીએસટી અને જે એક્સાઇઝ મુક્ત અપાય તો એને આ ધંધો પરવડી શકે એમ છે, નહીં તો માછીમાર ભાઈઓમાં જે છે ભૂખમરો આવી જવાની શક્યતા છે। કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર પર આકરા પ્રહારો કરતા ભારતીય જનતા પાર્ટીની સરકારને માછીમાર વિરોધી સરકાર ગણાવી છે। અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઘડ નીતિઓના કારણે માછીમારો પોતાનો વ્યવસાય છોડવા મજબૂર બન્યા છે, કારણ કે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે માછીમારો ઉપર બોજ વધ્યો છે અને ડીઝલમાં એક વર્ષમાં ભાવ વધારાથી ગુજરાતના માછીમારો પર એક જ સિઝનમાં 2000 કરોડનો બોજો વધ્યો છે અને સરકાર દ્વારા પણ માછીમારો માટે કોઈ પણ પ્રકારની નીતિ તૈયાર કરવામાં નથી આવી રહી, જેના કારણે ગુજરાતના માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની માછીમાર વિરોધી જે નીતિ છે એને કારણે ગુજરાતના માછીમારોને કમર તોડ માર પડ્યો છે અને છેલ્લા વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે માછીમાર ભાઈઓના જે અધિકારો હતા એ લૂંટવાનું કામ કર્યું છે। છેલ્લા એક વર્ષમાં જ જે ડીઝલની અંદર અને પેટ્રોલ બંનેમાં એક વર્ષમાં 35 રૂપિયાનો પર લીટર વધારો થયો છે, એને કારણે ગુજરાતના જે માછીમારો છે એના ઉપર 2000 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે। આટલો બોજો હોવા છતાં એમને ભાવમાં કોઈ વળતર નથી। એ ઉપરાંત બીજી એમને અનેક એવી નીતિઓ છે કે એને કારણે માછીમાર ભાઈઓની આવક વધવાને બદલે ઘટી છે અને એને કારણે એવું બન્યું છે કે આજે માછીમાર ભાઈ પાસે પોતાની બોટ હોવા છતાં એ ફિશિંગ કરવા માટે દરિયાની અંદર જઈ શકતો નથી। ગુજરાતની અંદર લગભગ 15,000 જેટલી મિકેનાઇઝ બોટ છે, એમાંથી 15,000 મોટી મિકેનાઇઝ બોટ છે અને 10,000 જેટલી નાની પિલાણા નાની બોટ છે। મોટી બોટ છે એમાં વર્ષનું 36,000 લિટર ડીઝલ જોઈએ, એટલે 15,000 જે માછીમાર ભાઈઓ છે એ જેની પાસે મોટી બોટ છે એમને કુલ 54 કરોડ લિટર પેટ્રોલ ડીઝલ જોઈએ છે અને આ ડીઝલની કિંમત થાય છે, જે ભાવ વધારો થયો છે 35 રૂપિયા લખી એની કિંમત થાય છે 1800 કરોડ રૂપિયા। એ ઉપરાંત જે નાના પિલાણા છે એ લગભગ 10,000 જેટલા પિલાણા છે, એ પિલાણાને અંદર પણ 3500 લિટર જેટલું પેટ્રોલ અથવા કેરોસીન જોઈએ છે। પેટ્રોલ અને કેરોસીનની બંનેની કિંમત ઓછી સરખી છે, 100 રૂપિયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માત્ર કેરોસીન લેવા ઉપર 25 રૂપિયા સબસિડી આપે છે અને એ પણ મર્યાદિત જથ્થાની અંદર। અત્યારના જે એન્જિનો આવે છે એમાં જે સારી ક્વોલિટીના એન્જિનોની અંદર પેટ્રોલ માછીમાર ભાઈઓને સસ્તું પડે છે અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે, છતાં માત્ર કેરોસીન ઉપર સબસિડી આપીને માછીમાર ભાઈઓને ક્યાં તો સબસિડી જતી કરવી પડે છે અને ક્યાં તો કેરોસીન વાપરી અને મોંઘું જે એનો કેચિંગ ચાર્જ છે મોંઘું પડે છે। એ ઉપરાંત નાના માછીમારો જે પિલાણા છે એને 9.9 HP જે મશીનો લેવા માટે એન્જિનો લેવા માટે અગાઉ સબસિડી મળતી હતી એમાં પણ આ ભ્રષ્ટાચારી સરકાર છે એ સારા એન્જિનો ન વસાવી શકે એટલા માટે જે સબસિડી છે એ ક્યાં તો બંધ કરે છે અને ક્યાં કાગળિયાની કુસ્તી કરાવે છે। મારી રાજ્ય સરકારને ચેતવણી અને વિનંતી છે કે તાકીદે એ પેટ્રોલમાંથી જે માછીમાર ભાઈઓને પેટ્રોલ અપાય છે અને ડીઝલ અપાય છે એ સેલ ટેક્સ જીએસટી અને જે એક્સાઇઝ મુક્ત અપાય તો એને આ ધંધો પરવડી શકે એમ છે, નહીં તો માછીમાર ભાઈઓમાં જે છે ભૂખમરો આવી જવાની શક્યતા છે। મારી હાથ જોડીને વિનંતી છે કે ગુજરાતનો લાંબામાં લાંબો દરિયા કિનારો છે, માછીમાર ભાઈઓ સક્ષમ છે તો એની ક્ષમતાનો ઉપયોગ કરીને વિદેશી હુંડિયામણ પણ મેળવી આપશે આ માછીમાર ભાઈઓ અને અનેક લોકોને રોજગારી પણ આપશે, એટલે ડીઝલ અને પેટ્રોલ સસ્તા કરે અને એના માટે જરૂરી સબસિડી આપે એવી મારી વિનંતી છે।